स्वागत करू छु। जो एक नजर आज ना मुख्य समाचार। जिला प्रमुख बाळकृष्ण ढोलार पर धमकी आपवानो आक्षेप करीने युवाने नोंधावी फरियाद, समग्र ડભોઈ પંથકમાં ખળભળાટ। શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પાણીના પાઉચની ફેક્ટરીઓ સામે સેવા સદનની લાલ આંખ। સંખ્યાબંધ વિસ્તારોમાં રેડ કરીને 10,000 થી પણ વધુ ડુપ્લિકેટ પાણીના પાઉચ કર્યા જપ્ત। ગોત્રી વોર્ડ નંબર 11 માં નૂરના મકાન માટે ફાળવેલા પ્લોટમાં નડતર રોગ 84 મકાનોનો સેવા સદનની દબાણ શાખાએ બોલાવ્યો સફાયો। ડભોઈના ઢોલાર ગામના યુવાને જિલ્લા પ્રમુખ બાળકૃષ્ણ ઢોલારે ધમકી આપ્યાનો આક્ષેપ કરતા ડીવાયએસપી અને જિલ્લા કલેક્ટરની રજૂઆત કરી ફરિયાદ નોંધાવી હતી। ડભોઈ તાલુકાના ઢોલાર ગામના યુવાનને તારીખ 26મીના રોજ મોડી રાત્રે ટેલિફોન આવ્યો હતો, જેના પર વિભત્સ ગાળાગાળી કરી પાડી દેવાની ધમકી પણ આપી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો। જો કે ફોન ઉપર નામ પૂછતા તેમણે પોતાનું નામ બાળકૃષ્ણ ઢોલાર હોવાનું જણાવ્યું હતું। ધમકી ભર્યા ઉચ્ચારણો અને વિભત્સ ગાળોથી ફફડી ગયેલા અલ્પેશે આ અંગેની ફરિયાદ જિલ્લા પોલીસ વડા જિલ્લા કલેક્ટરમાં લેખિતમાં આપી છે। એટલું જ નહીં, બાળકૃષ્ણ પટેલ બોલું છું તે જ કહેતા અલ્પેશે તેઓની ગાળાગાળી સાથેના ધમકી ભર્યા ઉચ્ચારણો મોબાઈલમાં રેકોર્ડ કરી લીધા હતા। તંત્રના અણઘડ વહીવટ અને બેદરકારીના પગલે ડભોઈના મુખ્ય માર્ગો ઉપરની પાણીની પરબો બંધ ઉનાળે બંધ હાલતમાં રહેતા સ્થાનિક રહીશોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે। ડભોઈ તાલુકાની 118 ગામની પ્રજા રોજબરોજ ડભોઈ કામળથી આવે છે। ડભોઈ નગરપાલિકાએ ડભોઈના મુખ્ય માર્ગો ડેપો લાલ બજાર ટાવર પાસે લોક ભાગીદારીથી પાણીની પરબો બંધાવી છે, પરંતુ દર્શક મિત્રો આજે આ પરબો અસામાજિક તત્વો અને દારૂનો અડ્ડો બની ગઈ છે। પરબની સામગ્રી તથા 1-1.5 લાખના મશીનોનો ઉપયોગ થયા વગર સડી રહ્યા છે। કુલ 6 પરબોમાંથી ફક્ત 2 જ પરબોના મશીનો ચાલુ હાલતમાં છે। મુસાફરો વાહન વ્યવહારથી ધમધમતા ભરચક વિસ્તારમાં ભર ઉનાળે જ પાણીની પરબો બંધ રહેતા સ્થાનિક રહીશોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો। વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગે શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં રેડ કરીને બેચ વગરના ડુપ્લિકેટ 10,000થી પણ વધારે પાણીના પાઉચ જપ્ત કર્યા હતા। બેચ વગરના ડુપ્લિકેટ પાણીના પાઉચના ઉપયોગથી શહેરીજનોનું સ્વાસ્થ્ય જોખમાય છે। આજે વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગે ગોરવા બીઆઈડીસી, પ્રતાપગંજ, સયાજીગંજ, મકરપુરા જીઆઈડીસી અને પાણીના પાઉચ બનાવતી સંખ્યાબંધ ફેક્ટરીઓમાં રેડ પાડીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું, જે અંતર્ગત આરોગ્ય વિભાગે બેચ વગરના ડુપ્લિકેટ 10,000થી પણ વધારે પાણીના પાઉચ જપ્ત કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। દર્શક મિત્રો, રોકડી કરી લેનારા વેપારીઓ પાણીમાં પણ ભ્રષ્ટાચાર કરવાનો મોકો છોડતા નથી। ડેપ્યુટી કમિશનર મ્યુનિસિપલ સાહેબ સુગુર સાહેબના સૂચન મુજબ ગોરવા બીઆઈડીસીમાં 2 ફેક્ટરી અને પ્રતાપગંજમાં એક ફેક્ટરી પર પાણીના પેકેટ ડ્રિંકિંગ વોટર બનાવે છે, પાઉચ અને બોટલ, ત્યાં દરેક જગ્યાએ તપાસ કરતા 2 જગ્યાએ હાલમાં પેકેટ ડ્રિંકિંગમાં જે મિસબ્રાન્ડિંગ મળે છે એ જથ્થાને 2 જગ્યાએ 6,000 ડંગ જથ્થો સીઝ કરવામાં આવે છે। ફૂડ સેફ્ટી એક્ટ મુજબ એને સેમ્પલ પણ લેવામાં આવશે અને જે બીઆઈડીસીમાં છે એનું બીજા 2 સેમ્પલ પણ લેવામાં આવશે, કુલ 6 સેમ્પલ જે લેવામાં આવેલ છે અને જે મિસબ્રાન્ડિંગ જે અમને પ્રાથમિક જથ્થો દેખાયું છે તે જથ્થાને પાણીના પાઉચને આશરે 6,000 ડંગ જેટલાને ફૂડ સેફ્ટી એક્ટ મુજબ જપ્ત કરીને આગળની કાર્યવાહી સેમ્પલ લેબોરેટરી મોકલીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। હા, આના પર કાનૂની કાર્યવાહી રિપોર્ટ આવે ને ફૂડ સેફ્ટી અમારો લેબોરેટરીનો, એના જે કાર્યવાહી કાનૂની કાર્યવાહી કરી શકે। દિવ્ય ભાસ્કર અને ડીએનટીવીના સંયુક્ત ઉપક્રમે ગતરોજ ચકલી સર્કલ પાસે પક્ષીઓ માટે પીવાના પાણીના બાઉલ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું। દર્શક મિત્રો, તોતિંગ ઇમારતોના જંગલમાં ઘર આંગણે ચીંચી કરતી ચકલી અને મેના જાણે કુદરતમાંથી ગાયબ થઈ ગયા છે। નિર્દોષ પક્ષીઓ માનવીને કુદરતની નજીક હોવાનો અહેસાસ કરાવે છે, પરંતુ મોબાઈલની રિંગટોન અને ડીજે સિસ્ટમના કાન ફાડી નાખે તેવા ઘોંઘાટ વચ્ચે આવા માસૂમ પક્ષીઓનો કલરવ ભૂલાતો જાય છે। આગામી 5 જૂને પર્યાવરણ દિવસ હોવાથી દિવ્ય ભાસ્કર તથા ડીએનટીવીની ટીમ દ્વારા પક્ષીઓ માટે 500 જેટલા પાણીના બાઉલ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સમયે મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, ડોક્ટર હિતેન્દ્ર પુરોહિત અને પક્ષુ પક્ષીઓના સાથી તરીકે જાણીતા સ્નેહલ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બાઉલ્સ વિતરણ વખતે સખત તાપમાં બાળકો, મહિલાઓ અને શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ અંગે મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ વધુ માહિતી આપતા દૈનિક પત્ર અને ઇલેક્ટ્રોનિક મીડિયાના કામને બિરદાવ્યું હતું।
પર્યાવરણને જાળવણી કરવા માટે દિવ્ય ભાસ્કર એક પત્રક છે, તેમ છતાંય લોકોની અંદર આ એક જાગૃતિનું અભિયાન ખૂબ સરસ રીતના છેડ્યું છે, એક મુમેન્ટ લીધી છે. અને એમાં અત્યારે આપણે જોઈએ છે લોકોનો, શહેરીજનોનો પણ જે પ્રેમથી એની અંદર સહકાર મળી રહ્યો છે. ક્યારના બધા તાપમાં લાઇનમાં નાના બચ્ચાઓ પણ ઊભા હતા, બહેનો પણ ઊભી હતી, અને જે રીતે દરેક જણ બાળકો લેતી વખતે થેન્ક્સ કહે છે, એમના મનની અંદર ક્યાંક ને ક્યાંક પંખી માટેનો પ્રેમ, લાગણી અને કરુણા છુપાયેલી છે. તો આ એક દૈનિક પત્રક દ્વારા આટલી સરસ મુમેન્ટ લેવાય, એક સોશિયલ, એક એન્વાયરમેન્ટનું સસ્ટેનેબિલિટી માટેનું કામકાજ થાય, એ અદ્ભુત સોશિયલ વર્ક છે. આજે વિતરણ થઈ રહ્યું છે એ બહુ સારી વાત છે, કારણ કે અત્યારે એટલો તાપ પડે છે કે અમારી પાસે તમે જુઓ તો રોજના 10 કબૂતર આવે છે. જો લોકો પાણી મૂકશે આની અંદર તો આઈ થિંક જાનવરોને ઘણું બધું સારું થશે. અને આ વખતમાં વિતરણ થાય અને ન બી થાય તો બી લોકોએ પાણી મૂકવું જોઈએ, એ આપણી પરંપરા છે. અને આ પરંપરા ચાલુ રહે એની માટે દિવ્ય ભાસ્કરે જે અભિયાન ઉપાડ્યું છે એ બહુ સારી વસ્તુ છે. આજે દિવ્ય ભાસ્કર તરફથી અમે લોકોએ આયોજિત કર્યું છે સેવ બર્ડ ચાઇલ્ડનું એક કેમ્પેન. આ કેમ્પેન બહુ સ્પષ્ટ છે કે જે હવે ચકલીઓ આપણને દેખાતી નથી, સ્પેરો જે હવે ગાયબ થઈ ગઈ છે આપણા આખા સમગ્ર શહેર જ નહીં પણ આ સમગ્ર ગુજરાતમાં, રાજ્યમાં અને આખા ભારતમાં. તો અમે એ જ નિયમ લીધો છે કે જે પક્ષીઓ હવે વિલુપ્ત થઈ ગયા છે, જે નથી જોવા મળતા, એને કેવી રીતે બચાવવામાં આવે, કેવી રીતે સેવ કરવામાં આવે. આટલી ગરમી વધતા જ્યારે આપણને પાણી નથી મળી રહ્યું તો એમનું ધ્યાન કોણ રાખશે? તો એ અમે એક સંકલ્પ લીધો છે અને અમે વડોદરા શહેર માટે, જેમાં આજે તમે દિવ્ય ભાસ્કર પેપર જોયું હશે એમાં અમે એક એડવર્ટાઇઝમેન્ટ આપી છે, અને તે અનુસંધાનમાં અમે આજે ફ્રી બાઉલ્સ ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ, જેના દ્વારા લોકો પોતાના ઘરમાં, બગીચામાં, આંગણમાં, બરામદામાં પાણી ભરીને 2 વાર 3 વાર એમના અનુકૂળતા પ્રમાણે ભરીને મૂકે, જેના લીધે જે આ પક્ષી છે જે પાણીના લીધે મરે છે, અનાજના લીધે મરે છે, એ આપણે રોકી શકાય. વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખાએ ગોધરી વોર્ડ નંબર 11 ના દૂરના મકાન માટે ફાળવેલા પ્લોટમાં નળતરૂપ દબાણનો સફાયો બોલાવ્યો હતો. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ગોધરી વોર્ડ નંબર 11 માં આવતા દિવાળીપુરા વડનગરના વિસ્તારમાં દૂરના મકાનો માટે પ્લોટ ફાળવવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પ્લોટમાં 84 જેટલા મકાનોના દબાણો કરવામાં આવ્યા હતા. સેવા સદનનું દબાણ ખાતું આજે આ વિસ્તારમાં ત્રાટકતા 84 મકાનોનો દબાણો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાયા હતા. આ મકાનોમાં જીઈબીના મીટરો પણ હતા, જેને સેવા સદન દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. મકાનોના દબાણ કરતા હોય દબાણ હટાવવાની કામગીરીમાં સ્વૈચ્છિક સાથ આપ્યો હતો. ડભોઈ તાલુકાની 22 વસાહતોમાંથી 6 વસાહતોમાં આજે વડોદરા જિલ્લા પ્રમુખ બાળકૃષ્ણ ઢોલારના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર મુખ્યમંત્રીનો અભિગમ છે કે દરેક ગામમાં ઘરે ઘરે 108 એમ્બ્યુલન્સ સેવા પહોંચી શકે, તે અંતર્ગત આજે ડભોઈ તાલુકાની 22 વસાહતો પૈકી 6 વસાહતો, ઢાલનગર વસાહત, વેરાઈ માતા વસાહત, નડા વસાહત, સાઠોદ વસાહત, નાડિયા વસાહત, કુકળ વસાહતમાં બાળકૃષ્ણ ઢોલારવાલાના હસ્તે રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કુલ ₹2 કરોડ ઉપરાંતનું કામ આગામી 10 દિવસમાં પૂર્ણ થનાર છે. આ સમયે વડોદરા જિલ્લા વોટર મેનેજમેન્ટના પ્રમુખ શશિકાંત પટેલ, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન ભટ્ટ, માજી ધારાસભ્ય સીએમ પટેલ તેમજ વસાહતોના આગેવાનો અને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 1/6/2012 થી મતદાર સુધારણા કાર્યક્રમ 2012 શરૂ થનાર છે. તારીખ 1/6/2012 થી શરૂ થનાર મતદાર સુધારણા કાર્યક્રમ 18/6/2012 સુધી ચાલશે, જેમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરવાળાઓની નામ નોંધણી, મતદાર યાદીમાંથી નામ કમી, મતદાતાઓનું નામ કે અન્ય વિગતોમાં સુધારણા જેવી બાબતોને આવરી લેવામાં આવી છે. આ ઉપરાંત એક જ વિધાનસભા મત વિભાગના એક ભાગમાંથી બીજા ભાગમાં નામ તબદીલ પણ કરી શકાશે. સેવા સદન દ્વારા થોડા સમય અગાઉ જ બનાવવામાં આવેલા રસ્તા પર નવી પાણીની લાઈન નાખવાના પગલે મસમોટો ખાડો ખોદવામાં આવતા સેવા સદનનો અણઘડ વહીવટ સપાટી પર આવવા પામ્યો હતો. સેવા સદન દ્વારા થોડા સમય અગાઉ જ પ્રજાના લાખો રૂપિયાના ખર્ચે સરદાર એસ્ટેટ 4 રસ્તા પાસે નવો રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ટૂંક જ સમયમાં પાણીની નવી લાઈનો નાખવાની કામગીરી શરૂ કરાતા નવા બનાવેલા રોડ પર
મસમોટો ખાડો ખોદવામાં આવ્યો છે। દર્શક મિત્રો, પ્રજા ઉપર કમરતોડ વેરો નાખીને પ્રજાના પૈસાનો વ્યય કરવો જાણે સેવા સદનના કામનો પર્યાય બની ગયો હોય એમ લાગી રહ્યું છે। આ હતા ત્યાર સુધીના સમાચાર। તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે। ત્યાં સુધી ડીએનટીવીની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।